ડાયમંડ વર્કર યુનિયન આવ્યું રત્ન કલાકારની વહારે. ચાર દિવસમાં 800 રત્ન કલાકારોના આવ્યા ફોન. મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં. હીરાનગરી સુરતમાં હીરાને લાગ્યું છે મંદીનું ગ્રહણ. માત્ર 4 જ દિવસમાં 800 રત્ન કલાકારે ફોન કર્યા ડાયમંડ વર્કર યુનિયનના હેલ્પલાઇન નંબર પર, જેમાંના અમુક રત્ન કલાકારો કરવા જતા હતા આપઘાત, જ્યારે અન્ય રત્ન કલાકારો માટે આર્થિક મદદની માંગ કરાઈ હતી. બાળકોની સ્કૂલ ફી, મકાનના ભાડા અને વ્યાજે લીધેલા રૂપિયા સહિતની રત્ન કલાકારોની મુશ્કેલી માટે ડાયમંડ વર્કર યુનિયન આવ્યું છે વહારે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 4 દિવસ પહેલા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને ટેગલાઇન દર્શાવવામાં આવી હતી કે આપઘાત ન કરો, પહેલા અમને કહો. આ સૂત્ર સાથેની હેલ્પલાઇન નંબર જાહેર કરવાના 4 જ દિવસમાં 800 જેટલા રત્ન કલાકારે ફોન કર્યા હતા, ત્યારે ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો શું જણાવી રહ્યા છે જાણીએ. રોજગારીનો અભાવ છે અને બીજા કોલ એવા છે કે એ લોકોને ભાડા ભરવાની તકલીફ પડે છે, બાળકોની શિક્ષણ ફી ભરવાની તકલીફ પડે છે, મકાન માલિકની માનસિક ટોર્ચર છે, બેંકના હપ્તા ભરી ગયા છે. 5 કોલ એવા હતા જે આખરી ઉમેદને મૂકી દીધી હતી અને છેલ્લા સ્ટેજ સુધી વયા ગયા હતા. એ 5 લોકોને અમે ઓફિસે બોલાવી અમારાથી જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો કરી અમે મદદ કરી છે. તો તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માગું છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, અમને કોલ કરો, અમે તમારી મદદ કરીશું, જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું, તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો. આજે ખરાબ સમય છે, રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે. સારા સમયની અંદર આ જ રત્ન કલાકારો તમારી કંપનીને મહેનત કરીને આગળ લઈ આવશે. નામ દીપક કુમાર પદમસિંહ રાજપૂત. શું કામ કરો? હું ડાયમંડમાં છું. કેવી પરિસ્થિતિ? ડાયમંડમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. છેલ્લા 5 વર્ષથી મંદીનો માહોલ છે અને છેલ્લા 1.5 વર્ષથી તો ખૂબ જ મંદી છે. અને ડાયમંડ વર્કરમાંથી ભાવેશભાઈ ટાકને અમારી મદદ કરી, અમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો, બાકી શેટિયા લોકો અમને રબડ લબડાવતા છે અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર સ્કૂલ કોલેજ એ બધું જોવું પડે, સંબંધી જોવા પડે. આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારી, નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા. હાલ પરિવારની હાલત કેવી અને કેટલા સમયથી બેરોજગાર છો? હું છેલ્લા 2 વર્ષથી આવીને આવી પરિસ્થિતિ છે સાહેબ. હાલમાં 1.5 મહિનાથી 2 મહિનાથી? 1.5 મહિનાની તો અંગૂર પકડ્યું નથી અમે હીરાનું. બધી બાજુ ધ્યાન આપો છો કે ડાયમંડ વર્કર માં કેમ નથી ધ્યાન આપતા? અમે બી માણસો છીએ. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.